3326 જેટલા લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે. તેમાંથી ગોંડલ તાલુકાના 9 ગામોના 467 વ્યક્તિ, તેમજ જેતપુર તાલુકાના 11 ગામોના 484 વ્યક્તિ અને ધોરાજી તાલુકાના 7 ગામોના 857 વ્યક્તિનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને 4 લાખથી પણ વધારે ફૂડ પેકેટ તૈયાર છે તે પણ અત્યારે કરવામાં આવ્યું છે. અને સમગ્ર પ્રક્રિયાની અંદર છે તે કંટ્રોલ રૂમની અંદર મોનિટરિંગ છે તે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જી આભાર રક્ષિત, સમગ્ર જાણકારી આપવા માટે. તો આ તરફ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સીએમ રૂપાણી અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. વાયુ વાવાઝોડું આવતીકાલે વહેલી સવારથી એમની અસર શરૂ થશે અને પરમ દિવસ સવાર સુધી એની વ્યાપક અસર રહેશે. ફોરકાસ્ટ ડિપાર્ટમેન્ટ ગઈકાલે રાત્રે એમ કહેતા હતા કે 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આજ સવારથી એમને કીધું છે કે એ ઇન્ક્રીઝ થયું છે, વધ્યું છે અને 150 કિલોમીટરની ઝડપથી આ પવન ફૂંકાશે, વાવાઝોડું ફૂંકાશે. એટલે આપણા માટે વધુ ગંભીર અને ચિંતાનો વિષય બન્યો છે કે એની તીવ્રતા વધતી જાય છે, ઘટવાની બદલે વધી રહી છે. અત્યારે બધા કલેક્ટરો 10 જે આપણે જિલ્લાઓને આઈડેન્ટિફાઈ કર્યા છે ઇફેક્ટેડ, એના કલેક્ટર એના અધિકારીઓ સાથે અહીંથી સીધી મેં નીતિનભાઈ ચીફ સેક્રેટરી અને પંકજકુમારે વાત કરી છે, વ્યવસ્થાઓની ચર્ચા કરી છે. આગોતરું આયોજન, પરફેક્ટ આયોજન, પ્લાનિંગ ઇન એડવાન્સ, પ્લાનિંગ ઇન ડિટેલ્સ, વાવાઝોડાની ઝડપ, પવનની ઝડપ અને એની સામે શિફ્ટિંગ કરવાની ઝડપ, એ બે વચ્ચેનો જંગ છે આ. અને ઝડપથી શિફ્ટિંગ વધુને વધુ લોકોનું થાય એ જ વિકલ્પ છે આનો. અને એટલા માટે આપના માધ્યમથી આ 10 જિલ્લાની જનતાને હું વિનંતી કરું છું કે બહુમાં બહુ એક રાત આપણે શિફ્ટ થઈને બીજે રહેવું પડે તો એમાં આપણું કશું ગુમાવવાનું નથી. ચિંતાનો વિષય એ છે કે મધરાત્રે વાવાઝોડું ત્રાટકવાનું છે. મધરાત હશે, બધા સૂતા હશે, પવનને કારણે ઇલેક્ટ્રિસિટી પણ દૂર થઈ જશે, કારણ કે પવનથી જ થાંભલા ઉખડી જાય એવી શક્યતાઓ ઊભી રહી છે. એટલે વીજળી પણ ન હોય અને એવા વખતે આપણે અંધારામાં ફાંફા મારવા ન પડે એ ગંભીરતા લઈને આ 10 જિલ્લાની જનતાને હું વિનંતી કરું છું કે શિફ્ટિંગમાં સાથ અને સહકાર આપે. અત્યાર સુધી ગઈકાલ સુધી આપણે એવું નક્કી કર્યું હતું કે કાચા મકાનો, પતરાના મકાનો, ઝૂંપડાઓ, ભયગ્રસ્ત મકાનો એ બધા લોકોને શિફ્ટ કરવા, પરંતુ વાવાઝોડાની તીવ્રતા જે રીતે વધી છે, દરિયાના મોજા એટલા ઊંચા ઉછળવાના છે કે દરિયાકાંઠાના ગામમાં ખૂબ પાણી ભરાશે, વરસાદ પણ ભારે વરસાદ પડવાનો છે એનું પણ પાણી ભરાશે. તો દરિયાકાંઠાના તમામ ગામો એ બધાએ શિફ્ટ થવું જોઈએ, પછી પાકું મકાન હોય કે કાચું મકાન હોય. આ આખા વાવાઝોડા સામેના સંઘર્ષમાં આપણી સફળતા, એક પણ વ્યક્તિની જાનહાનિ થાય નહીં એ જ આપણી સફળતા બને. અને એટલા માટે શિફ્ટિંગ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી આપણી પાસે. અને એટલે જ પ્રજાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે શિફ્ટિંગમાં તંત્ર જે નક્કી કરે એ તમામ ગામો આખે આખા શિફ્ટ થાય, વિસ્તાર શિફ્ટ થાય અને સલામત જગ્યાએ ખાવા પીવાની બધી વ્યવસ્થા સરકાર કરી રહી છે, એનજીઓ કરી રહી છે, સેવાભાવી સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ કરી રહી છે, જનતાના સહકારથી કરી રહ્યા છીએ. અને ત્યારે
એક રાત પૂરતું આપ સૌ સહકાર આપો અને 24 કલાક શિફ્ટ થાવ એવી મારી દર્દભરી અપીલ છે. મને આશા છે કે જનતા સહકાર આપશે જ તંત્રને. અને જે 10 જિલ્લા આપણે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ કાંઠાના બધા જિલ્લાઓને આપણે સલામત રીતે આ વાવાઝોડા સામેથી બહાર કાઢવા માટે તંત્રએ જે બધી તૈયારી કરી છે એમાં શિફ્ટિંગમાં સૌ આપને સાથ અને સહકાર આપે. સાથે સાથે રાતનો સમય છે, મોડી રાતનો, એટલે એની ગંભીરતા પણ લોકો લે. પોતાના પશુઓને રાત્રે બાંધે નહીં, ખુલ્લા રાખે. જ્યારે જ્યારે પૂરની આફતો બીજી આફતોમાં બાંધેલા પશુઓ તણાઈ ગયા છે, મરી ગયા છે, એટલે અહીંયા પણ એવું ન થાય એટલા માટે એને બાંધે નહીં. અને ઊંચાણવાળા વિસ્તારમાં પશુઓને પણ શિફ્ટ કરવામાં આવે તેવી પણ મારી વિનંતી છે. ગઈકાલ સુધીમાં ખૂબ લોકોએ સહકાર આપ્યો છે, અત્યાર સુધીમાં 1 લાખ લોકો શિફ્ટ પણ થઈ ગયા છે. હજુ પણ 1,20,000 લોકો શિફ્ટ થયા છે અને હજુ પણ અમે ઈચ્છીએ છીએ કે બપોર સુધીમાં મોટી સંખ્યામાં શિફ્ટિંગ શરૂ થાય. સાંજથી ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ જશે અને જેમ જેમ રાત પસાર થશે તેમ તીવ્રતા વધશે. તો એ દ્રષ્ટિથી સરકારે બધી વ્યવસ્થા કરી છે, કંટ્રોલ રૂમ ચાલુ કર્યા છે, કલેક્ટર ઓફિસ, કમિશનર ઓફિસ, પોલીસ, NDRFની વધુને વધુ ટીમો આવી રહી છે. કેન્દ્ર સરકાર પૂરો ચિંતા કરે છે, સહકાર આપે છે. પ્રધાનમંત્રી કાર્યાલય સતત ગુજરાતની ચિંતા કરે છે. ગૃહમંત્રીના કાર્યાલય, અમિતભાઈનું કાર્યાલય પણ સતત ચિંતા કરે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના નેશનલ કક્ષાના બધા લોકો પણ ગુજરાતની ચિંતા કરે છે. મિલિટરી, વાયુસેના, કોસ્ટગાર્ડ, નેવી એ બધા લોકો પણ સહકાર આપવા માટે આવી ગયા છે બધા. એટલે બધું તંત્ર આજે આપણી સાથે તૈયાર છે, ત્યારે આપ સૌ પૂરો જનતા સહકાર આપે અને આ એક સંઘર્ષનો સમય એ સૌ સાથે મળી અને એકબીજાના સહકારથી આપણે પાર પાડી દઈ એ માટે બધાને અમે વિનંતી કરીએ. વાયુસેનાના પ્લેન મારફત જ આવી રહી છે. હાલની પરિસ્થિતિ સ્પષ્ટ છે કે અત્યારે તો કોઈ વસ્તુ ક્યાંય જાનહાની માલહાની છે જ નથી. અત્યારે દરિયામાં ગુજરાત ઉપર સીધું આવી રહ્યું છે, એટલે આવતીકાલે વહેલી સવારે 4 વાગ્યા પછી એ ફૂલ ફ્લેશ ત્રાટકશે અને મહુવા અને વેરાવળ વિસ્તાર વચ્ચે શરૂઆત થશે. ત્યાંથી પાછું એ વાવાઝોડું પસાર થઈ અને કચ્છ સુધી જશે 24 કલાકમાં. એટલે આપણે 10 જિલ્લાને આઇડેન્ટિફાઈ કર્યા છે અને 10 જિલ્લામાં આખી વ્યવસ્થાઓને ગોઠવી છે. આની અસર રાતથી શરૂ થશે. અરે ભાઈ કહું છું, એટલે હજી કાંઈ વાવાઝોડાની અસર શરૂ નથી થઈ અને એ બધું રાતથી શરૂ થશે. અત્યારે 340 કિલોમીટર દૂર છે, જે 900 કિલોમીટર દૂર હતું પરમ દિવસે. એટલે અત્યારે યાતાયાતમાં ખાસ કરીને હવાઈ સેવા, પછી જેટલા આપણા પિલગ્રીમ્સ છે એટલે કે ટુરિસ્ટ સેન્ટરો, ત્યાં બસ સેવા બંધ કરવામાં આવી છે. અને રેલવેમાં પણ જ્યાં દરિયાઈ કાંઠા ઉપરનું રેલવેનો વિસ્તાર છે ત્યાં બધું પણ આપણે સ્થગિત કરી દીધું છે કે જેથી કરીને લોકો ફસાઈ ન જાય.
કારણ કે આપણે ખબર જ છે આગાહી છે, બધું આવી રહ્યું છે, ન આવે ભગવાનને પ્રાર્થના કરીએ, પણ તૈયારી બધી આપણે આગોતરું આયોજન એ આપણું એના ભાગરૂપે આ બધી સેવાઓને સ્થગિત કરી છે. મેં કીધું ને મહુવા અને વેરાવળ ત્યાંથી શરૂ થશે, એટલે વધારે અસર એ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અને અંદરના ભાગમાં જૂનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો તો દરિયાકાંઠે છે, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દ્વારકા, એ તો એને વધારે અસર પડશે. એટલે આમાં એવું છે, એના નિયમો છે કે 50 કિલોમીટરથી વધારાનો પવન જ્યારે શરૂ થાય અને ત્યાર પછી નિર્ણય કરવામાં આવે છે કે વીજળીને બંધ કરી, જેથી કરીને એને કારણે નવી સમસ્યાઓ ઊભી ન થાય, શોર્ટ સર્કિટો, બીજું ત્રીજું, એ એ નિયમ મુજબ ચાલશે. એટલે જ વિનંતી શિફ્ટિંગ એટલા માટે કરું છું કે મોડી રાત્રે આવવાનું છે, દિવસના ભાગે હોય તો આપણે બધું દેખાય કરી શકીએ, રાત્રે મોડી રાત્રે આવશે ત્યારે કદાચ વીજળી પણ ન હોય, અંધારું હોય અને પાણી ખૂબ આવી ગયું હોય, પવન ખૂબ ફૂંકાતો હોય, નદીઓમાં પૂર આવે કારણ કે વરસાદ ખૂબ પડશે, દરિયાના પાણી અંદર આવશે, તો એવા સંજોગોમાં અંધારામાં આપણે ફસાઈ ન જાય એટલે શિફ્ટિંગ એ મસ્ત છે. અને શિફ્ટિંગ નીચાણવાળો વિસ્તાર, દરિયાકાંઠાના વિસ્તાર, કાચા ઝૂંપડા, પતરાના મકાનો, આ બધાનું શિફ્ટિંગ, અને જે લોકો ફ્લોટિંગ છે, દાખલા તરીકે કોઈ ક્યાંય સાઇટ ચાલતી હોય અને બાર ગામથી મજૂરો ત્યાં કામ કરતા હોય, તો આજે કામ, બધા કામ બંધ રહે એવી સૂચના આપવામાં આવી છે, અને એને મજૂરોને પણ સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવે, કારણ કે પતરાના મકાનમાં રહેતા હોય અને પતરા તો ઉડી જ જવાના છે, આ નક્કી જ છે. અને ત્યારે મેં કીધું 3 લાખ લોકોને સ્થળાંતર માટેની આપણું ચાલી રહ્યું છે, અત્યાર સુધીમાં 1,20,000 લોકો સ્થળાંતર થઈ ચૂક્યા છે, બાકીના બપોર સુધીમાં થઈ જશે. બંદરો ઉપર બધી એક્ટિવિટી બંધ કરવામાં આવી છે અને સદનસીબે આપણા તમામ ખલાસી નાવિકો એ બધા અત્યારે પાછા આવી ગયા છે, માછીમારો બધા સલામત છે, કોઈ પણ માછીમારનું હોડકું અત્યારે દરિયામાં નથી, અને મોટા જહાજો જો બંદર ઉપર પાર્ક થયેલા હોય એને પણ દરિયામાં જવાની સૂચના આપણે આપી દીધી છે. ઓકે, નહીં, સોમનાથ મંદિરમાં ટુરિસ્ટો તો ઓછા થઈ ગયા, મંદિર તો અડીખમ ઊભું જ છે, એટલે એની વિધિ તો બધી ચાલશે જ, પણ બંધ કરવાનો સવાલ નથી આવતો. હવે વાવાઝોડું અત્યારે માન્યતા છે, આ તો આડું ફાટે તો કંઈક નવું થાય. એટલે અત્યારે આપણે તમામ દરિયાકાંઠાને તૈયારી રૂપે રાખેલું છે, ઠેઠ ઉમરગામથી શરૂ કરી અને દ્વારકા સુધી આ બધી વસ્તુમાં આપણે બધી તૈયારી રાખી છે. કલ અર્લી મોર્નિંગ યાને કે મિડનાઇટ સાયક્લોન. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી અને ખાસ તો લોકોને સ્થળાંતરની અંદર સહયોગ આપવાની અપીલ કરી છે. જે સંવેદનશીલ વિસ્તારો છે, જે 10 જિલ્લાઓ છે દરિયાકાંઠાના, તે જગ્યા ઉપરથી અત્યારે સ્થળાંતરનું કામ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 1,20,000 લોકોને સ્થળાંતરિત કરાયા છે, હજી 3 લાખ જેટલા લોકોને આજ બપોર સુધીમાં સ્થળાંતરિત કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. આ સાથે સાથે જે રીતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેની જે ઇન્ટેન્સિટી છે, તેની જે તીવ્રતા છે, તેમાં કોઈ જ ઘટાડો નથી થયો. એટલે કે જે વાત કરવામાં આવી છે, મધરાતે આ વાવાઝોડું ત્રાટકવાનું છે, લગભગ વીજળી ભૂલ થઈ ગઈ હશે અને તેવા સમયે વધુ મુશ્કેલી ન પડે તે માટે લોકોને પહેલેથી જ સ્થળાંતરિત કરી દેવામાં આવે અને સ્થળાંતરમાં લોકો સહયોગ આપે તેવી વાત તેમણે કરી છે. આ સાથે તેમણે કહ્યું છે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ત્રાટકવાનું છે. વાવાઝોડાની જે ગતિ છે તેમાં બિલકુલ ઉણપ નથી આવી, તેટલી જ તીવ્રતા સાથે આગળ વધી રહ્યું છે. દરિયાની અંદર પણ ઊંચા મોજા ઉછળી શકે છે. એક રાત પૂરતા, 24 કલાક પૂરતા સ્થળાંતર કરવા માટે સહયોગ આપવા માટે સીએમ રૂપાણીએ અત્યારે
અપીલ કરી છે જે 10 જિલ્લાઓ જે છે જ્યાંથી લોકોને સ્થળાંતરિત કરવા પડે તેમ છે તેમને અપીલ કરવામાં આવી છે. સાથે સાથે જે પશુઓ જે છે તેમને બાંધી ન રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. સાંજ સુધીમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ જશે તેમ પણ તેમણે જણાવ્યું છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે વીજળી નહીં હોય તેવી વાત પણ કરવામાં આવી છે. મધરાતે આ વાવાઝોડું ત્રાટકવાનું છે ત્યારે વીજળી નહીં હોય અને જે દરિયાના જે મોજા ઉછળી રહ્યા છે દરિયાના પાણી ગામની અંદર ફરી વળે તેમ છે. સાથે સાથે વરસાદ પણ શરૂ થઈ જશે માટે લોકોને પહેલેથી જ સ્થળાંતરમાં સહયોગ આપવાની વાત કરવામાં આવી છે. લોકોને સ્થળાંતરિત કરી અને પ્રાથમિક શાળાઓની અંદર નજીકની શાળાઓની અંદર સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સંભવિત વિસ્તારોની અંદર રેલ વ્યવહાર અને તમામ પ્રકારનું જે પરિવહન છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. તો વાવાઝોડું ત્રાટકશે ત્યારે જે સ્થિતિ હશે તે ચોક્કસથી ચિંતાજનક હશે. પાણીનો ખતરો, નદીઓમાં પૂર પણ આવી શકે છે, દરિયાના મોજા ઉછળી અને દરિયાનું પાણી પણ ગામની અંદર ભરાઈ શકે છે. બંદરોની ઉપર ખાસ તો તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે. તમામ માછીમારો સદનસીબે પાછા આવી ગયા છે તેમ પણ સીએમ રૂપાણીએ જણાવ્યું છે. પાણીનો ખતરો, નદીઓમાં પૂર અને દરિયાનું પાણી આવી શકે છે ગામની અંદર. પતરા અને છાપરા ઉડી જવાના છે તે નક્કી છે. જેમના ઘર પતરા અને છાપરા વાળા છે તેમને ખાસ સ્થળાંતરિત થઈ જવાની સલાહ આપવામાં આવી છે. તો વાવાઝોડું ત્રાટકશે ત્યારે સ્થિતિ ચિંતાજનક હશે અને તે માટે તંત્ર અત્યારે સાબદુ થઈ ગયું છે. ઝીરો કેઝ્યુઅલ્ટીનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કોઈની પણ જાનહાનિ ન થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને તે માટે જ તંત્ર એલર્ટ થઈ અને કામ કરી રહ્યું છે. તો સીએમએ આ પત્રકાર પરિષદમાં શું કહ્યું તે ફરી એકવાર સાંભળીએ. વાયુ વાવાઝોડું આવતીકાલે વહેલી સવારથી એમની અસર શરૂ થશે અને પરમ દિવસ સવાર સુધી એની વ્યાપક અસર રહેશે. ફોરકાસ્ટ ડિપાર્ટમેન્ટ ગઈકાલે રાત્રે એમ કહેતા હતા કે 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આજ સવારથી એમને કીધું છે કે એ ઇન્ક્રીઝ થયું છે, વધ્યું છે અને 150 કિલોમીટરની ઝડપથી આ પવન ફૂંકાશે, વાવાઝોડું ફૂંકાશે. એટલે આપણા માટે વધુ ગંભીર અને ચિંતાનો વિષય બન્યો છે કે એની તીવ્રતા વધતી જાય છે, ઘટવાની બદલે વધી રહી છે. આગોતરું આયોજન, પરફેક્ટ આયોજન, પ્લાનિંગ ઇન એડવાન્સ, પ્લાનિંગ ઇન ડિટેલ્સ, વાવાઝોડાની ઝડપ, પવનની ઝડપ અને એની સામે શિફ્ટિંગ કરવાની ઝડપ, એ બે વચ્ચેનો જંગ છે આ. અને ઝડપથી શિફ્ટિંગ વધુને વધુ લોકોનું થાય એ જ વિકલ્પ છે. અને એટલા માટે આપના માધ્યમથી આ 10 જિલ્લાની જનતાને હું વિનંતી કરું છું કે બહુમાં બહુ એક રાત આપણે શિફ્ટ થઈને બીજે રહેવું પડે તો એમાં આપણું કશું ગુમાવવાનું નથી. ચિંતાનો વિષય એ છે કે મધરાત્રે વાવાઝોડું ત્રાટકવાનું છે. મધરાત હશે, બધા સૂતા હશે, પવનને કારણે ઇલેક્ટ્રિસિટી પણ ડૂલ થઈ જશે, કારણ કે પવનથી જ થાંભલા ઉખડી જાય એવી શક્યતાઓ ઊભી રહી છે. એટલે વીજળી પણ ન હોય અને એવા વખતે આપણે અંધારામાં ફાંફા મારવા ન પડે એ ગંભીરતા લઈને આ 10 જિલ્લાની જનતાને હું વિનંતી કરું છું કે શિફ્ટિંગમાં સાથ અને સહકાર આપે. દરિયાના મોજા એટલા ઊંચા ઉછળવાના છે કે દરિયાકાંઠાના ગામમાં ખૂબ પાણી ભરાશે, વરસાદ પણ ભારે વરસાદ પડવાનો છે એનું પણ પાણી ભરાશે. તો દરિયાકાંઠાના તમામ ગામો એ બધાએ શિફ્ટ થવું જોઈએ, પછી પાકું મકાન હોય કે કાચું મકાન હોય. આ આખા વાવાઝોડા સામેના સંઘર્ષમાં આપણી સફળતા, એક પણ વ્યક્તિની જાનહાનિ થાય નહીં એ જ આપણી સફળતા બને. અને એટલા માટે
શિફ્ટિંગ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી આપણી પાસે. અને એટલે જ પ્રજાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે શિફ્ટિંગમાં તંત્ર જે નક્કી કરે એ તમામ ગામો આખે આખા શિફ્ટ થાય, વિસ્તાર શિફ્ટ થાય અને સલામત જગ્યાએ ખાવા પીવાની બધી વ્યવસ્થા સરકાર કરી રહી છે, એનજીઓ કરી રહી છે, સેવાભાવી સંસ્થા ધાર્મિક સંસ્થાઓ કરી રહી છે, જનતાના સહકારથી કરી રહ્યા છીએ. અને ત્યારે એક રાત પૂરતું આપ સૌ સહકાર આપો અને 24 કલાક શિફ્ટ થાવ એવી મારી દર્દભરી અપીલ છે. મને આશા છે કે જનતા સહકાર આપશે જ તંત્રને. અને જે 10 જિલ્લા આપણે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ કાંઠાના બધા જિલ્લાઓને આપણે સલામત રીતે આ વાવાઝોડા સામેથી બહાર કાઢવા માટે તંત્રએ જે બધી તૈયારી કરી છે એમાં શિફ્ટિંગમાં સૌ આપને સાથ અને સહકાર આપે છે.